जिसका था मुझे इंतजार, वो घड़ी आ गई। नमस्कार विद्यार्थी मित्रों, हूँ भरत पटेल अने तमे जो रहा छो वन टच एज्युकेशन चैनल। तो मित्रों, धोरण 12 HSC बोर्ड परीक्षा जो मार्च महीना नी अंदर लेवानी छे तेनी परीक्षा नी जाहेरात थई गई छे, एटले के तारीखो तमने मळी गई छे अने तमे बधा पण जाणो छो। तो सौ प्रथम जे आ बोर्डनी एक्जाम छे ए एक्जाम तमारी 5 मार्च 2020 थी शुरू थशे अने 21 मार्च 2020 सुधी चालवानी छे। अने आ परीक्षानी अंदर तमारे कई रीते परीक्षाना टाइमे परीक्षाना समय मेहनत करवानी छे अने साथे साथे परीक्षा पहेलो एटले के अत्यारे तमारी पासे जे समय छे एनी अंदर कई रीते तैयारी करवानी छे एना विषे आपणे आ वीडियोनी अंदर वात करवानी छे। अने ए पहेला जो तमे चेनल उपर नवा हो अने प्लीज हजी सुधी तमारे सब्सक्राइब बटन छे लाल कलरनुं होय तो एने ब्लेक करी नाखो, टच करी नाखो अने ओल नोटिफिकेशन प्रेस करो, घंटीने पण दबावी नाखो जेथी करी हर हमेश तमे मारी साथे जोडायेला रहो। तो सौ प्रथम तो बात करिए कि बोर्डनी जे परीक्षा छे ए तमारे 5 मार्च 2020 थी शुरू थशे अने 21 मार्च 2020 सुधी चालवानी छे। हवे आ परीक्षानी अंदर बे सेशननी अंदर पेपर लेवाशे, एटले के एक सेशन छे जे 10 थी करी अने 1:45 सुधीनो छे अने बीजो जे सेशन छे એ 3 થી કરી અને 6 અને 15 મિનિટ સુધી ચાલશે। હવે તમારો વિષય જે છે એ કયા સેશનની અંદર આવે છે એ પ્રમાણે તમારે પેપર લખવા જવાનું થશે, એ તમને બધા જાણો જ છો અને સ્ક્રીન ઉપર પણ તમે જોઈ લો કે જેથી કરી તમને થોડો ખ્યાલ આવી શકે। હવે આપણે સૌ પ્રથમ તો વાત કરીશું કે જે પરીક્ષાની સમયને હજી તમારી પાસે 60 દિવસ ઓલરેડી છે અને 60 દિવસની અંદર તમે કેવા પ્રકારની તૈયારી કરી શકો તો જેથી કરી તમે બોર્ડની પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો। તો આ 60 દિવસની હું તમને વાત કરું તો તમારી પાસે કુલ 7 વિષયો હશે અને જે પૈકીના 4 વિષયો તમારા ફેવરેટ હશે અને 3 વિષય એવા હશે કે જે તમને ઓછા પસંદ પડતા હશે અથવા તો ઓછું આવડતું હશે। તો હવે આની તૈયારી તમારે કઈ રીતે કરવાની? તો હવે મિત્રો, એક વાત તમને કહી દઉં કે હવે તમે સંપૂર્ણ શાળાની અંદર અભ્યાસક્રમ તમારો પૂર્ણ થઈ ગયો હશે, હવે તમારે વારો આવે છે રિવિઝનનો, પુનરાવર્તનનો। તો પહેલાં તો એક સ્ટ્રેટર્જી બનાવો કે જે તમને જે વિષયમાં ટોપિક અઘરા લાગ્યા હતા એ ટોપિક તમે શાળાની અંદર જઈ અને તમારા શિક્ષક પાસે રિવિઝન કરાવો, પુનરાવર્તન કરાવો, જેથી કરી એની અંદર તમને ખ્યાલ આવી જાય। હવે બીજું કે તમારે ટાઈમ ટેબલ પ્રમાણે હવે ચાલવું પડશે, રોજની ઓછામાં ઓછી 4 કલાક, ઓછામાં ઓછી 4 કલાક, વધારેમાં વધારે તમે કરી શકો એટલી મહેનત કરી શકાય છે પણ ઓછામાં ઓછી 4 કલાક તમારે મહેનત જરૂર કરવી પડશે અને આ 4 કલાકની અંદર સેલ્ફ સ્ટડી એટલે કે જાત મહેનત કરવાની છે। એની અંદર પછી તમે ગૃહ કાર્ય કરો કે પેપર સોલ્વ કરો એવું બધું ના આવે, તમારે તૈયારી માટે 4 કલાક આપવાના છે અને આ 4 કલાકની અંદર કયા વિષયો તમારે આવરવાના છે એ તમારે નક્કી કરવાનું છે કે કયા વિષયને કેટલું મહત્વ આપવાનું છે। ઓલઓવર જોઈએ જઈએ તો બધા જ વિષયોને મહત્વ આપવાનું છે। હવે એના માટે તમારે જ્યારે પણ તમે મહેનત કરવા બેસો ત્યારે 2 પ્રકારની મહેનત થાય છે, એક તો તમે રાત્રે કરી શકો છો એટલે કે મોડા સુધી જાગી શકો છો અને બીજું કે વહેલી સવારે પણ તમે ઉઠી અને મહેનત કરી શકો છો, એ તમારા ઉપર ડિપેન્ડ રહે છે કે મહેનત સવારે કરવી કે સાંજે કરવી। કારણ કે ક્યાં એવું નથી લખેલું કે જે લોકોએ રાત્રે મહેનત કરી છે એમણે ટોપ કર્યું છે કે જે લોકોએ ફક્ત સવારમાં જ મહેનત કરી છે એમણે ટોપ કર્યું છે, આવું નથી। તમારું મન હોવું જોઈએ, મક્કમ ઈરાદો હોવો જોઈએ તો જ તમે મહેનત કરી શકો છો અને સારા એવા ગુણ મેળવી શકો છો। હવે એના માટે તમારે ટાઈમ ટેબલ બનાવવું પડશે। તો આપણે આજે એવી 3 ટિપ્સ હું તમને આપવાનો છું કે જે પ્રમાણે જો તમે મહેનત કરશો તો આસાનીથી બોર્ડની પરીક્ષાની અંદર 90+ ગુણ મેળવી શકશો। તો પહેલા નંબરની ટીપ છે કે જે તમારે જે આ 60 દિવસ છે એની અંદર ટાઈમ ટેબલ બનાવી દો, હજી સુધી જો ટાઈમ ટેબલ તમે ન બનાવ્યો હોય તો ટાઈમ ટેબલ બનાવી દો અને એ ટાઈમ ટેબલનો વિડીયો તમને આઈ બટન ઉપર મળી જશે, એ જો તમે હજી સુધી ન જોયો હોય તો ક્લિક કરીને જોઈ શકો છો। હવે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું એ તમારા સમયને અનુકૂળ તમારે બનાવવું પડશે। હવે આપણે બીજી વાત કરીએ કે કયા વિષયોને કેટલું મહત્વ આપવાનું છે, એ દરેક વિષયને સરખું મહત્વ આપવાનું છે કારણ કે કોઈ વિષય
અવગણના કરવાની નહીં. જો તમે સાત વિષયમાંથી એક બે વિષયની પાછળ મંડ્યા રહેશો તો બાકીના વિષયો છૂટી જશે, એટલે કે એને પણ સરખો ન્યાય આપી શકશો નહીં. માટે તમારે જે વિષય હવે નથી આવડતા એ વિષયમાં મહેનત તો કરવાની છે, પણ એટલું બધું લાગી પડવાનું નથી. હવે આપણે વાત કરીશું કે કઈ રીતે એક્ઝામ સમયે તમારે મહેનત કરવાની છે. આ ખૂબ અગત્યનો ટોપિક છે. તો જે દિવસે તમારું પેપર શરૂ થતું હોય એના આગળના ચાર દિવસ તમારે એ જ વિષયની મહેનત કરવાની છે. ધારો કે તમારે તત્વજ્ઞાનનું પેપર છે તો તત્વજ્ઞાનના પેપરના આગળના ચાર દિવસ ફક્ત તમારે તત્વજ્ઞાન વિષયની અંદર જ મહેનત કરવાની છે, અને તમને દરેક વિષયમાં ચાર બે ચાર દિવસની રજા મળતી રહે છે. એ રજાની અંદર તમારે ફક્ત ને ફક્ત જે તે વિષયનું પેપર આવવાનું હોય એ જ વિષયની તમારે તૈયારી કરવાની છે. બીજા વિષયને તમારે ટચ પણ કરવાનું નથી. અને એવી રીતે જો તમે મહેનત કરશો તો આસાનીથી તમે બોર્ડની પરીક્ષાની અંદર ગુણ મેળવી લખશો. હવે જો તમને ચાર દિવસનું વેકેશન મળી જાય તો એની અંદર કઈ રીતે તૈયારી કરવી? તો ધારો કે કોઈ વિષય પર તે ચાર દિવસની ગેપ મળે છે તો એમાં પ્રથમ બે દિવસ છે એ તમે નવનીતમાંથી તૈયારી કરો, અને બાકીના જે દિવસો વધે છે એની અંદર તમે એકાદ દિવસ તમે પુસ્તકનો સારો લઈ શકો છો, અને પછી છેલ્લે તમારી જે અપેક્ષિત જો હોય તો એ અપેક્ષિતનું છેલ્લે વાંચન રાખો, અને જે પરીક્ષા લખવા જો એની પહેલાં પહેલાં તમારે પરીક્ષા પહેલાં પહેલાં અપેક્ષિત પૂર્ણ વાંચન કરીને જવાનું છે. આ એક સ્ટ્રેટર્જી છે. હવે બીજી આપણે વાત કરીશું કે સૌ પ્રથમ તો પરીક્ષાના સમયે ખાસ કાળજી કોની રાખવાની. તો પરીક્ષાના સમયે તમારે નેગેટિવ વાતો જે છે એ નેગેટિવ વાતોથી હવે દૂર થઈ જાઓ, કે મને નથી આવડતું, મેં હજી તૈયાર નથી કર્યું, એવો મનમાં જે કોઈ ભય હોય એ ભયને દૂર કરી નાખો. કારણ કે નેગેટિવ સતત વિચારશો તો તમે તૈયારી કરી શકશો નહીં. પેલાને ઘણું આવડે છે, મેં તૈયારી નથી કરી, એવું હવે વિચારવાનો સમય છે નહીં. હવે તમે મહેનત કરવા લાગી જાઓ, કારણ કે જે લોકો મહેનત કરે છે એ અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે. અને મહેનત કરવા માટે ઈચ્છા નહીં પણ આપણો ઈરાદો હોવો જોઈએ, અને જો ઈરાદો હોય મન મક્કમ હોય તો જ માળવે જવાય છે. માટે હવે સમય નથી, મહેનત કરવા લાગી જાઓ. અને બીજી એક તમને ટિપ્સ આપું છું કે હવે તમારે જે કોઈ તમે તૈયારી કરી છે એનું પુનરાવર્તન અવશ્ય કરજો, કારણ કે ફક્ત વાંચે જાઓ તો એ ચાલે નહીં. એટલે કે પુનરાવર્તન પણ એટલું જ મહત્ત્વનું છે, દરેક વિષયની અંદર પુનરાવર્તન કરતા જજો. અને ત્રીજી વાત છે અગત્યની જે ટિપ્સ, કે હવે તમારે ખાસ કરીને તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે આપણું સ્વાસ્થ્ય શરીર તંદુરસ્ત હશે તો જ આપણે બધું કરી શકીશું. માટે હવે તમારા ખોરાકની અંદર અને રહેવાની જે રીતિ રસમો છે એમાં પણ થોડું પરિવર્તન કરજો, એટલે કે કોઈ શરીરને ઈજા ન થાય એ પ્રકારે તમારે આ 3 મહિના પસાર કરવાના છે. અને આવી રીતે ખોરાકની બાબતમાં ખાવા પીવામાં તમે તમારા શરીરને સાચવજો તો તંદુરસ્ત શરીર હશે તો જ તમે પરીક્ષાની અંદર સારી સફળતા મેળવી શકો.